नमस्कार विद्यार्थी मित्रों, श्री ब्रह्मानंद विद्यामंदिर चापड़ा ऑनलाइन एजुकेशन में हूँ विजय सर, तमाम विद्यार्थियों का हार्दिक स्वागत करूँ छू। मित्रों, आज अपने यूनिट वन अगेंस्ट द वॉर सामा प्रवाह मुश्किल परिस्थितियों ने सामे ये पाठ नो अभ्यास करवा जई रह्या छे धोरण 10 मा। अने आज आ पाठ मा अपने पाठ नंबर 5 એટલે કે આ પાઠ પાઠના પાઠ પાઠ પાડ્યા છે 1 થી 5 એમાં 5 માં પાઠના અભ્યાસ આપણે આ વિડિયોમાં કરવા જઈ રહ્યા છીએ। તો 4 નંબરના પાઠમાં આપણે એવો અભ્યાસ કર્યો હતો કે સ્થાનિક જિલ્લાના રેઉસા બ્લોકમાંથી ભરતી કરાયેલો પ્રથમ ઇલેક્ટ્રિશિયન એજન્સ છે એ વધુમાં વધુ સૂર્ય પ્રકાશ પકડી શકાય એ હેતુથી તકતીઓને દક્ષિણ દિશામાં બેસાડે છે ત્યાં આપણે પહોંચ્યા હતા। હવે આપણે આજે આગળ વધીએ। We are saving our environment with this light. एक खेडूत कहे छे के आ सोलर लाइट थी अमे अमारा पर्यावरण ने बचावीए छीए। मित्रों बराबर छे, सौर ऊर्जा नो आपणे जेटलो वधारे वधारे उपयोग करीए एनाथी पर्यावरण ने नुकसान थतुं, पर्यावरण ने फायदो थाय छे। And there is no pollution in our homes either, says the farmer from the village. ગામમાં જે ખેડૂત કહે છે કે આ સોલર પાવર થી અમે અમારા પર્યાવરણને બચાવીએ છીએ અને અમારા ઘરમાં પણ કોઈ પ્રદૂષણ થતું નથી। બરાબર, જો કેરોસીનનો ઉપયોગ કરીએ તો ધુમાડાથી પ્રદૂષણ થાય, બરાબર, પણ આ તો સોલર પાવર છે એટલે એનાથી ફાયદો થાય છે, પ્રદૂષણ થતું નથી, પર્યાવરણનું આપણે જતન કરી શકીએ છીએ। ન્યુ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ એ હાર્ડ વર્ડ છે ટુ ઇમર્જ એટલે કે બહાર આવવું, નવા નવા ધંધાઓ છે આ સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ બહાર આવી રહ્યા છે। અમુંગ ધ કસ્ટમર્સ ટુ સેસ અનધર, બીજો એક જણ વ્યક્તિ કહે છે કે સોલર પાવર થી નવા નવા ધંધાઓ છે એ ગ્રાહકોમાં શરૂ થઈ રહ્યા છે એટલે બહાર આવી રહ્યા છે। ઇન વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વ્યૂ સારી બાય નાઇટ, ટુ વ્યૂ એટલે વણવું, ટુ વ્યૂ એટલે કે વણવું, એક ગામમાં તો ગ્રાહકો રાત્રે આ લાઇટનો ઉપયોગ કરીને સાડી બનાવવા માટે સાડી બનાવવા માટે આ લાઇટનો ઉપયોગ કરી રહ્યા છે। એક ગામમાં ગ્રાહકો રાત્રે આ લાઇટનો ઉપયોગ કરીને સાડી બનાવે છે। ઇન અનધર બીજા એક ગામમાં વન મેન ના વેધર નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ ઇઝ સેલ્સ, અને એ ખેડૂત કહે છે બીજા એક ગામમાં તો એક માણસ માટે તો રાત્રિનો વ્યવસાય પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવવાનો થઈ ગયો છે। એક ગામમાં તો એક માણસ માટે આ લાઇટ છે એ લાઇટ કેવી રીતે મદદરૂપ થાય છે, તો કે એક માણસ માટે તો આ લાઇટ છે એ માણસ માટે પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવવા માટેનો રાત્રિનો બિઝનેસ બની ગયો છે, એટલે કે વ્યક્તિ આ લાઇટ છે એનો રાત્રે ઉપયોગ કરીને પ્લાસ્ટિકના જે ટેબલ ક્લોથ આવે એ ટેબલ ક્લોથ બનાવવા માટે આ લાઇટનો ઉપયોગ કરે છે અને રાત્રિનો નાઇટ બિઝનેસ એમાં થઈ ગયો છે વ્યક્તિ। ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઈટ, જ્યારે અમે રસોઈ કરીએ અને અમે જમીએ ત્યારે લાઇટ હોય તો સારું લાગે છે। અવર ચિલ્ડ્રન આર ઓલસો સ્ટડીંગ મોર નાઉ, અમારા બાળકો પણ હવે વધુ અભ્યાસ કરતા થઈ ગયા છે આ લાઇટની મદદથી। તો સીતાપુર લાઇટ છે એ બીજી જે સ્ટોરી છે એનો અભ્યાસ આપણે આ રીતે જોયો, લોકોને એવી મુશ્કેલીઓ પડે છે અને એમજીપીની ટીમ છે એ પણ ઘરે ઘરે જઈને લોકોને 3500 ગ્રાહકો છે અને એક વર્ષ ઓવર એયર એક વર્ષ થી પણ વધુ સમયમાં એ બધા 3500 ગ્રાહકોને એ જોડી આપે છે। એમજીપીની ટીમ વીજળીના સ્ત્રોતની સાથે સોલર પાવર માઇક્રોગ્રીડની સાથે અને આ રીતે લોકોની પણ
ઘણી રીતે સોલર પાવર ની લાઈટ મદદરૂપ થઈ છે. જે સીતાપુર જિલ્લો છે એ વિધાઉટ પાવર એટલે કે લાઈટ વગર નો હતો, અને એનજીપી ની ટીમે ત્યાં સોલર પાવર માઇક્રોગ્રીડ અને જે સોલર પાવર તક્તીઓ અને બેટરી છે એ લગાડી અને લોકોને રાતે પણ જમવા માટે, રસોઈ બનાવવા માટે, બાળકોને વધુ અભ્યાસ માટે આ બધી રીતે આ લાઈટ ઉપયોગી કરાવી આપી છે. એટલે કે એનજીપી ની ટીમ છે એને એ કાર્ય સીતાપુર જિલ્લામાં કર્યું છે લોકોને લાઈટ આપવા માટે, બરાબર. અને લોકો કેવી મુશ્કેલીઓ અનુભવતા હશે લાઈટ વગર એ આપણને ખ્યાલ આવી જાય છે. અને લાઈટ આવ્યા પછી પણ કેટલો ફાયદો થયો છે કે લોકોને રોજગારી મળી ગઈ છે. તમે જોયું કે એક ગામમાં રાત્રે લોકો સાડી બનાવવા માટે આ લાઈટનો ઉપયોગ કરે છે, બીજો વ્યક્તિ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ બનાવવાનો રાત્રિનો વ્યવસાય કરે છે આ લાઈટની મદદથી. અને તમે જુઓ કે લોકોમાં નવા નવા ધંધાઓ, ન્યુ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ અમંગ ધ કસ્ટમર્સ, ટુ ગ્રાહકો પણ નવા નવા ધંધા થઈ રહ્યા છે. અને લોકો એવું કહે છે કે આ લાઈટ હોય તો રસોઈ કરવા કરતી વેળાએ, જમતી વેળાએ સારું લાગે છે, બાળકો પણ આ લાઈટની મદદથી વધારે અભ્યાસ કરતા થઈ ગયા છે. તો સીતાપુર ફ્લેટમાં આપણે આ જોયું, બરાબર છે. હવે આજે આપણે આ પાઠની ત્રીજી સ્ટોરી છે પલકવર્સ પબ્લિક લાઇબ્રેરી. આ ત્રીજી સ્ટોરી છે પલકવર્સ પબ્લિક લાઇબ્રેરી. પલક્કડ જિલ્લાનું સાર્વજનિક પુસ્તકાલય. હવે અગેન્સ્ટ ધ વર્ડ્સ, સામા પ્રવાહે, મુશ્કેલ પરિસ્થિતિઓની સામે ત્રણ સ્ટોરીઓ છે. પહેલી છે ટ્રેક્સ ટુ તાજનગર, તાજનગર ના પાટા એનો અભ્યાસ કરી ગયા આ પાઠમાં. બીજી સ્ટોરી હતી સીતાપુર લાઈટ, સીતાપુર ની વીજળી લાઈટ એનો અભ્યાસ કરી ગયા બીજી સ્ટોરી નો, પેલા સ્ટોરી નો. અને આ ત્રીજી, આ પાઠની ત્રીજી સ્ટોરી છે પલકવર્સ પબ્લિક લાઇબ્રેરી, પલકવર જિલ્લાનું સાર્વજનિક પુસ્તકાલય, એનો આપણે અભ્યાસ કરીએ. ઇન કેરલા ધ પલકવર્સ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન સેટ અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. કેરળમાં પલકવર જિલ્લાનું સાર્વજનિક ગ્રંથાલય પુસ તકાલય સપ્ટેમ્બર 2013 થી ચાલુને સપ્ટેમ્બર 2013 થી શરૂ થઈને કાર્યરત છે. સેટઅપ ટુ સેટ અપ એન્ડ રનિંગ શરૂ થઈને કાર્યરત હોવું. પલકવર જિલ્લાનું સાર્વજનિક ગ્રંથાલય છે એ સપ્ટેમ્બર 2013 થી કેરળમાં શરૂ થઈને ચાલુ છે. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, આ એક સરસ આધુનિક પુસ્તકાલય છે. અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. શા માટે પલકવર જિલ્લાનું સાર્વજનિક ગ્રંથાલય છે એ આધુનિક લાઇબ્રેરી નું એક સરસ ઉદાહરણ છે. કેવી રીતે? તો કે ત્યાં માહિતી, જ્ઞાન, વિદ્વતા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંશોધન અને સંદર્ભ ગ્રંથોનો એક કેન્દ્ર છે. આટલી બધી વસ્તુઓ આ પલકવર જિલ્લાના સાર્વજનિક ગ્રંથાલયમાં, પુસ્તકાલયમાં તમને મળે છે. બીજી જગ્યાએ પુસ્તકાલયમાં જાઓ તો તમને માત્ર ન્યૂઝપેપરની પુસ્તકો વાંચવા મળે. પણ પરીક્ષામાં પણ પૂછાય છે કે હાઉ કેન યુ સે ધેટ પલકવર પબ્લિક લાઇબ્રેરી ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. તમે કેવી રીતે કહી શકો કે પલકવર જિલ્લાનું જે સાર્વજનિક પુસ્તકાલય છે એ એક સરસ આધુનિક પુસ્તકાલય છે? કેવી રીતે કહી શકો? તો કે આપણે કહી શકીએ કે ઇટ ઇઝ અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ એન્ડ રિસર્ચ એન્ડ રેફરન્સ.
In this way, we can say that Pulitzer-Sponsky library is a fine modern library. How can you say that Pulitzer-Sponsky library is a fine modern library? So, me kevi kevi se koga Pulitzer jila nu sarvajanik pustakalay se ek adhunik saras adhunik pustakalay se kevi the. So, apne kahi se kya ke Pulitzer-Sponsky library is a fine modern library. As it is a center for knowledge, wisdom, cultural activities, research, reference, wisdom and information. Yeah, ye jawab aane ki sakti. But it has recently been in the news for different reasons. Par hal ma ek juda karan thi. Aa pustakalay news ma chhe, ke samachar ma chhe. A third of its 1000 members are women, are women. Palakkad jila nu je granthalay chhe ena 1000 sabhyo chhe, 1000 members. Emathi trija bhagna chhe e striyo chhe. પલ્લકડ જિલ્લાનો જે સાર્વજનિક ગ્રંથાલય છે એમાં 1000 સભ્યો છે બરાબર 1000 એમાં 1000 મેમ્બર્સ છે એમાંથી અ 18 ઓફ 1000 મેમ્બર્સ એટલે કે એના 1000 માંથી ત્રીજા ભાગ એટલે 400 છે એ મહિલા સભ્યો છે એટલે સ્ત્રીઓ છે 1000 માંથી 1000 સભ્યો છે કુલ એમાંથી 300 છે એ સ્ત્રીઓ છે સભ્યો This women supported by the self space The library offered them launched a women's unit in February 2014. आस्त्री हुए पुस्तकालय में आपका मालिक तेरो ने जी जगिया आप पुस्तकालय में अतरंसु स्त्रियों ने एक अलग जगिया खड़ा हुआ मालिक है कौन बना पलकर्स पब्लिक लाइब्रेरी द्वारा अतरंसु स्त्रियों ने अलग लाइब्रेरी में जगिया खड़ा हुआ मालिक है बराबर ઈ જગ્યામાં ફેબ્રુઆરી 2014 માં આ 300 સ્ત્રીઓએ એક મહિલા યુનિટ શરૂ કર્યું બરાબર છે એટલે કે સ્ત્રી એકમ વિમેન યુનિટ વુમેન્સ યુનિટ શરૂ કર્યું મહિલા વિભાગ શરૂ કર્યું તો લોન્ચ એટલે શરૂ કરવું અને રિસેન્ટલી હાલમાં રિસેન્ટલી લાયબ્રેરીએ જગ્યા આપી છે એની અંદર એમાંથી 300 સ્ત્રીઓએ ફેબ્રુઆરી 2014 માં તેમને ફાળવવામાં આવી જે જગ્યા છે લાયબ્રેરી ની અંદર એમાં ફેબ્રુઆરી 2014 માં એ સ્ત્રીઓએ મહિલા વિભાગ શરૂ કર્યો ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વિમેન આ મહિલા યુનિટ છે મહિલા વિભાગ એને સ્ત્રી સશક્તિકરણની પદ્ધતિઓની ચર્ચા કરવા માટે બધી સ્ત્રીઓ એકઠી થઈ બરાબર છે પરીક્ષામાં પૂછાય વાય ડીડ the women's unit get together પરીક્ષા માં પૂછાય why did the women's unit get together શા માટે સ્ત્રી ઓનું એકમ હતું વિભાગ હતું એ શા માટે ભેગું થયું તો જવાબ એમ લખાય the women's unit go together to discuss methods of empowering women સ્ત્રીઓ સ્ત્રીને અધિકાર આપવાની જે પદ્ધતિઓ છે એની ચર્ચા કરવા માટે મહિલાઓ વિભાગ એકત્ર થયું મહિલા વિભાગ શું કામ ભેગું થયું તો કે ટુ એમ્પાવરિંગ વિમેન અને ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વિમેન સ્ત્રીઓ છે એને મહિલા સશક્તિકરણની પદ્ધતિઓની ચર્ચા કરવા માટે બધી સ્ત્રીઓ છે મહિલા વિભાગ એ એકઠું થયું બરાબર એમ ટુ એમ્પાવર એટલે કે ટુ એમ
पावर अधिकार आपो सशक्त करव सशक्त करव अधिकार आपो The library opens its walls from for field screening, workshops in home economics or gardening, child care or the arts, and for women to get help in managing family conflicts, legal disputes and professional problems. अब यार library है, पलकड़ public library है, पोता